नमस्कार, समय गुजरात साथ हूं परेश। समाचार शुरू करता पहला मुख्य समाचार पर एक नजर। लारी गल्ला और वैकल्पिक व्यवस्था मामले कांग्रेस ने सूत्रोच्चार साथ उग्र विरोध। अर्धनग्न हालत में धारासभ्य रेली योजी कर्या देखाव। नगरपालिका में कराई तोड़फोड़। पालिका कक्षा नो योजायो सेवा सेतु कार्यक्रम। और हवे समय गुजरात विस्तार थी। પાટણમાં લારી ગલ્લાવાળાઓને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી વેપાર ધંધો કરી રોજગાર મેળવી શકે તે મુદ્દાને લઈ લારી ગલ્લાવાળા સાથે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ઉઘાડા શરીરે રેલીમાં જોડાઈને સામાન્ય માણસોના રોજીના પ્રશ્ને તેમનું સમર્થન વ્યક્ત કર્યું હતું। પાટણના કલછડા દરવાજા ખાતે ભેગા થઈ સૌ લારી ગલ્લાવાળા ભાઈ બહેનોએ રેલી સ્વરૂપે વિઠ્ઠલ ચેમ્બર્સ આગળના ચોકમાં આવી સૂત્રોચ્ચાર કર્યા હતા। અને પુરુષોએ ઉઘાડા થઈ નગરપાલિકા અને ભાજપ હાય હાયના સૂત્રો પોકારી હાથમાં વિવિધ લખાણો લખેલ પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા। આ તબક્કે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ તેમજ કોર્પોરેટરો અને કાર્યકરો પણ જોડાયા હતા। અને નગરપાલિકા કચેરી પહોંચીને લારી ગલ્લા ધારકોએ ઉગ્ર રીતે તેમનો રોષ પ્રદર્શિત કરતા નગરપાલિકાની કેમ્પસમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી। ત્યારે કંટાળેલા લારી ધારકોએ નગરપાલિકા કચેરીના સ્વચ્છતા શાખાના બારણાના કાચ ફોડ્યા હતા। તેમજ ઓફિસમાં તાળું મારીને બંધ રખાયેલ લોખંડના ઝાંપાને હચમચાવી નાખ્યો હતો। જોકે ઉપસ્થિત પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નિયંત્રણ કરી દેવાયું હતું, જેથી સૌ પાલિકા કચેરીના કેમ્પસમાં નીચે બેસી દેખાવો કર્યા હતા। જેદારાસભ્ય સૌને સમજાવીને શાંતિ જાળવવા અપીલ કરી હતી। આપણે કોઈ કાયદો હાથમાં લેવાનો નથી, કોઈ પણ ઉગ્ર દેખાવ કરવાનો નથી। ચીફ ઓફિસરને ફોન કરીએ છીએ, આપણે ચીફ ઓફિસરને પ્રમુખ બરાબર એ આપણે ફોન કરીએ છીએ, લાલેશભાઈ ફોન કરે છે, એ અહીં નહીં આવે તો આપણે જે જગ્યાએ એમનો કાર્યક્રમ ચાલે છે ત્યાં જઈશું। પણ ત્યાં કોઈ પણ કાયદો આપણે હાથમાં લેવાનો નથી, આપણને શાંતિપૂર્વક રીતે આપણે આંદોલન કરવાનું છે। એમને કાલે આપણે મળ્યા સમગ્ર ગુજરાતમાં સરકારશ્રી દ્વારા પ્રજાલક્ષી કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે આજરોજ પાટણ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવા પામ્યો હતો, જેમાં શહેરના ચાણસમાં હાઈવે સ્થિત પદ્મનાભ ચાર રસ્તા પાસે કિકારમ સ્કૂલ ખાતે સરકારશ્રીની યોજનાનો લોકો સમક્ષ રજૂ કરી હતી।
સામાજિક શૈક્ષણિક આરોગ્યતા તેમજ ધંધાકીય સેવાઓ માટે જે તે કચેરી જવું ના પડે તે હેતુસર આ સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોને સ્થળ પર જ કાર્યવાહી કરી આપવામાં આવી હતી, જેમાં પાટણ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર કચેરીને લગતા કામે લગતા ચૂંટણી કાર્ડ, મા કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ, આધાર કાર્ડ જેવા કામો સ્થળ પર જ કરી આપવામાં આવ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર અશોક સેરસિયા વોર્ડ નંબર 9-10-11 ના કોર્પોરેટો હાજર રહ્યા હતા. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે. તે પહેલા રોકાય એક નાનકડા બ્રેક માટે. રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलो के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. माँ देवी शक्ति ज्योतिष, 151% काम नी गारंटी. मारू करेलू अचूक रहेशे. बधाथी पहला काम, वातो नहीं, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં. સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ મૂર્તિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. સેલ 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 ઓલ નો સેલ, 1 ઓક્ટોબરથી શરૂ. 10% કેશ ડિસ્કાઉન્ટ સાથે વર્ષમાં ફક્ત એક જ વખત શૂટિંગ શર્ટિંગ નો ભવ્ય સેલ. લારી ગલ્લા પરના દબાણો દૂર કરવામાં આવતા લોકોને ટ્રાફિક માંથી રાહત મળી છે, તો બીજી તરફ નાના વેપારીઓની રોજીરોટી છીનવાતા પાલિકા પ્રમુખે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શહેર કોંગ્રેસ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા સ્થાનિક લારી ગલ્લાવાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા થાય તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે બાબતે શહેરના મુખ્ય માર્ગ અને જૂનાગંજ બજારના માર્ગોની ટ્રાફિકની સમસ્યા હલ થવા પામી છે, ત્યારે આ લોકો તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રહી વાત વૈકલ્પિક વ્યવસ્થાની જેની વાત કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના લારી ગલ્લાના દબાણો દૂર કરી ખાડિયા રોડ પર વ્યવસ્થા કરવામાં આવી છે અને નાના વેપારીઓ ત્યાં ઉભા પણ રહે છે. વેરાઈ ચકલા વિસ્તારમાં પણ ઉભું રહેવા જણાવ્યું હતું. તેમ છતાં કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લારી ગલ્લા વાળાની રોજીરોટી છીનવાતા હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. જે પક્ષને જે આંદોલન કરવા હોય તે કરે. આજે અમારી જાણમાં આવ્યું છે કે નગરપાલિકાની આ લોકોની સમસ્યા લઈ અને શહેર કોંગ્રેસ પ્રમુખ અને આપણા માન્ય ધારાસભ્ય શ્રી, કોંગ્રેસના આગેવાનો અને લારી ગલ્લા વાળી સાથે રહી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. મને આશ્ચર્ય થાય છે કે કલેક્ટરનો આમાં કોઈ રોલ નથી. કલેક્ટર સાહેબના નગરપાલિકા સાથે કંઈ લેવા દેવા અત્યારે નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે અને એના દબાણો અને એની વ્યવસ્થા કેવી રીતે કરીએ, પોલીસો સાથે રાખી કે નગરપાલિકાનું કામ છે અને આજની નગરપાલિકાના વાળા તમામ સત્તાધારી પક્ષના તમામ સભ્યો બખૂબી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. હવે એમને એમની પાસે માગ્યું છે કે ફક્ત ને ફક્ત એવું કહ્યું છે કે લારી ગલ્લાવાળો ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. મારા આપના માધ્યમથી જણાવવું છે તમામ પ્રજાજનો, શહેરીજનોને, તો કે આ લારી ગલ્લાવાળાઓને અમે બજારમાંથી તમામ ટીમે સાથે લઈ જ્યારે અહીંયાથી દૂર કર્યા છે એટલે દૂર કર્યા છે. અમને રોજગારથી વંચિત નથી કર્યા. અમને ફક્ત ને ફક્ત સાઈડમાં ધંધો કરવા માટે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે. જે સંજોગોમાં અમે અમને કોઈ લારી ગલ્લાવાળ બેરોજગાર કર્યા નથી, એમને હેરાન પરેશાન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે ફક્ત ને ફક્ત પાટણના પ્રજાજનોની સુખાકારી માટે આ પગલું ભર્યું છે અને એના કારણે પાટણના પ્રજાજનો ખુશ છે. જે બજારમાં ટ્રાફિકની સમસ્યા હતી એને 3 સમસ્યાઓ એક સાથે હલ થઈ છે. એમાં સૌ પ્રથમ તો દબાણના કારણે જે ટ્રાફિકની સમસ્યા હતી એમાં ઘંટાએ રાહતનો દમ લીધો છે. આ સાથે સાથે એના કારણે ગંદકી થતી હતી એટલે ગંદકીમાંથી પણ રાહતનો દમ લીધો છે અને આ ગંદકીના કારણે જે રખડતા ઢોરો ખાવા આવતા હતા તેમાંથી મહદ અંશે પ્રજાને આસકારો મળ્યો છે.
અને સાથે સાથે પાટણમાં પાછી આવતા લોકો અને પાટણના વેપારીઓએ પણ એક જાણો કે જંગલ રાજમાંથી મુક્તિ મેળવી હોય એવો આશાનો અનુભવ કર્યો. ઉપલેટા કડવા પાટીદાર સમાજ દ્વારા ઉપલેટા ગામના સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર મોટી મારડ ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં આવેલ છે, જેમાં રહેતા લોકોએ હરિદ્વારની જાત્રા કરવામાં આવી. એટલું જ નહીં, આ સંસ્થા દ્વારા છેલ્લા 6 વર્ષથી એવું નેક કામ કરવામાં આવે છે. આજના યુગમાં ઘણા લોકો પોતાના માવતરને પણ સારી રીતે સાચવતા નથી, ત્યારે આ સંસ્થા દ્વારા આવું સરસ મજાનું કામ કરવામાં આવે છે. ત્યારે ગામના લોકોમાં પણ આવા નેક કામ માટે ઘણો બધો ફાળો મળી રહ્યો છે અને આવા સત્કાર્યને ગામ લોકો પણ આવકારે છે. વૃદ્ધાશ્રમ મોટી મારડ જે આ બુજુર્ગો છે એ પ્રકારના જે સેવાભાવી યુવાનો છે એને હરિદ્વારની જાત્રાએ લઈ જાય છે. મોટે ભાગે જે આ બુજુર્ગો છે બધા 75-80 વર્ષની ઉપરના છે. સામાન્ય રીતે આવડી ઉંમરના વૃદ્ધોને આ જાત્રા કરાવવી એ ખરેખર કઠિન કામ છે. અમારા જે અશોકભાઈ છે, જયંતિભાઈ છે, બધાએ આ એક અઘરું કામ ઉપાડ્યું છે અને આ એની ચોથી યાત્રા છે કે જે આની પહેલાં હરિદ્વાર જેવા પછી મથુરા ગયા હતા. એટલે આ રીતે વૃદ્ધાશ્રમના જેનું કોઈ નથી એને આ યુવા ગ્રુપ આ દર વર્ષે એક યાત્રા કરાવે છે. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 11 બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં 7 બેઠકો બિનહરીફ કરાઈ હતી અને 4 બેઠકોનું મતદાન કરાયું હતું, જેમાં 4 બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા હતા, જેમાં સૌથી વધારે મત વિક્રમસિંહ સોલંકીને મળ્યા હતા અને કોંગ્રેસના મહામંત્રીનો પરાજય થયો હતો. ભાજપે આ ચૂંટણીમાં પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળતા મળી છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે અને ઉપલેટા નગરપાલિકા સંચાલિત શાળાઓનું સંચાલન ભાજપ દ્વારા કરવામાં આવશે. અગાઉની જેમ અને ગત વર્ષ કરતા પણ વધારે સારું શાસન કરવામાં આવશે તેવી ખાતરી હોદ્દેદારો કાર્યકર્તા અને પ્રમુખે જણાવ્યું હતું. અને આ નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ખુશી વ્યક્ત કરી હતી અને બધાનો આભાર માન્યો હતો. હું ગાનભાઈ ચંદ્રવાડી, ઉપલેટા નગરપાલિકા પૂર્વ. આજ રોજ ઉપલેટા નગરપાલિકા ઓફિસની અંદર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાની શિક્ષણ સમિતિની આજે જે ચૂંટણી હતી તે ચૂંટણીનું 11-2 ના સમયે મતદાન થયું અને ત્યારબાદ 3:30 કલાકે એની મતગણતરી કરવામાં આવી. એ મતગણતરીની અંદર ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જે નગરપાલિકા તરફથી અમારા ભારતીય જનતા પાર્ટી તરીકેથી રાખવામાં આવેલા હતા એમાં વિજયભાઈ સોલંકી, વિક્રમસિંહ સોલંકી, ધર્મેશભાઈ સુજિત્રા અને નીલભાઈ માકડિયા, આ 4-4 ઉમેદવારો અમારા વિજય થયેલા છે અને કોંગ્રેસના જે કમલેશભાઈ વ્યાસનું પરાજય થવામાં આવ્યું છે. આ અમારા નગરપાલિકાના સદસ્યોએ એક મત થઈ અને જે મતદાન કર્યું એનું આ પરિણામ છે અને હવે ઉપલેટા નગરપાલિકા સંચાલિત જે પ્રાથમિક શાળાઓ છે એનું જે સંચાલન કરવામાં આવશે આપ સૌને ખાતરી આપું છું આ જનતાને કે જે અગાઉની જેમ એના કરતાં પણ સારી રીતે આ નગરપાલિકાનું શાસન સંચાલિત છે જે શાળાઓ એનું કરવામાં આવશે. સમય છે વધુ એક વિરામનો. રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. ક્યા રંગ જમાના, ક્યા ધૂમ મચાના, અબ તો હર કોઈ હૈ પ્રેમ કા દીવાના. ઊંચે લોગો કી ઊંચી પસંદ, દિનેશ, દિગ્જામ, રેમંડ, શિયારામ, રીડ એન્ડ ટેલર, વિમલ ઓર આઈકોન કે સાથ સ્ટાન્ડર્ડ મિલો કે કપડો કા અદભુત ખજાના. પ્રેમ સિલેક્શન, તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી. મારું કરેલું અચૂક રહેશે. બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં,
સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ સ્મૃતિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. સેલ 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 ઓલ નો સેલ. 1 ઓક્ટોબર થી શરૂ, 10% કેશ ડિસ્કાઉન્ટ સાથે. વર્ષમાં ફક્ત એક જ વખત શૂટિંગ શર્ટિંગ નો ભવ્ય સેલ. પીપળા શહેર, પાટણ. ફોન નંબર 230-960. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. નવરાત્રીના બીજા દિવસે પાટણની કલ્પવૃક્ષ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. જ્યાં માતાજીને ફૂલો તેમજ લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો હતો, તો સોસાયટીના કોમન પ્લોટમાં ધજા પતાકા લગાવી ડીજેના તાલે અહીં ભાઈ બહેનો પોતાની આગવી છટાથી અનવી સ્ટાઇલોથી ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રી મહોત્સવને લઈ કલ્પવૃક્ષ સોસાયટીના રહીશો હાજર જોવા મળ્યા હતા. વધુમાં પ્રાર્થના વિહાર બંગલોજમાં પણ ખેલાયો મન મૂકીને ઓર્કેસ્ટ્રાના તાલે ગરબે ઘૂમ્યા હતા.
સારથીનગર સોસાયટી ખાતે પણ રહીશો દ્વારા માના પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા હતા. મારે મારે ભવાની
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે ધારાસભ્ય જેડી કદડિયાના અધ્યક્ષ સ્થાને મીટિંગ બોલાવી હતી અને ખેડૂતોને સાથે રાખીને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું, જેમાં ખાંભા પંથકમાં વરસાદ ખૂબ ઓછા પ્રમાણમાં થયેલ હોય જેથી ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ ત્યારે ખાંભા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાંભા તાલુકાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ ખાંભા તાલુકાને ખેડૂતોનું દેણું માફ કરવા આવે, માલધારીઓને પશુઓ માટે ઘાસચારાનું વિતરણ કરવામાં આવે અને ખાંભા તાલુકાના ખેડૂતોની જમીન સેટેલાઇટ દ્વારા માપણી કરવામાં આવી તેમાં ખૂબ જ ભૂલો હોય છે તેમને તાત્કાલિક રદ કરવામાં આવે તેવી રજૂઆત સાથે ખાંભા મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું. ધારાસભ્ય જેવી કકડિયા, તાલુકા પ્રમુખ, તાલુકા સદસ્ય, તાલુકા ભરમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતો આપઘાત ન કરે એ પેલા તમામ ખેડૂતોનું દેણું માફ કરે તેવી અમે સરકારને વિનંતી કરી છે. સેટેલાઇટથી જે માપણી કરી છે એ માપણી સદંતર બોગસ છે અને ખોટી માગણી છે. એ માગણી બંધ કરી અને એ માગણી પૂર્ણ કરી અને જે જૂના ઉતારા પ્રમાણે જે ચાલુ રાખે તેવી અમે સરકારને વિનંતી કરીએ છીએ. માલધારીઓને ઘાસચારો સહકાર માગી અને ક્રોપ કટિંગ કરે તેવી પણ સરકારને વિનંતી કરીએ છીએ. તમામ ખેડૂત લક્ષીઓ મુદ્દાઓ છે, નાના માણસોને રોજીરોટી મળે એના માટે પણ સરકાર પ્રયત્નો કરે, તાત્કાલિક દુષ્કાળ જાહેર કરી અને લોકોની સુવિધા પ્રાપ્ત થાય તેવા સરકાર પ્રયાસો કરે તેવું અમે આવેદન પત્ર આજે મામલતદાર ખાંભાને આપ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. લારી ગલ્લાઓ અને વૈકલ્પિક વ્યવસ્થાના મામલે કોંગ્રેસનો સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ. અર્ધનગ્ન હાલતમાં ધારાસભ્યે રેલી યોજી કર્યા દેખાવો. નગરપાલિકામાં કરાઈ તોડફોડ. પાલિકા કક્ષાનો યોજાયો સેવા સેતુ કાર્યક્રમ. આ સાથે જ આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.